ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાનરૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાનરૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. સાચી કમાણી સદગુરુનો સંગ્રહ. સંસારમાં એવા કોઈ માણસ નથી જેનામાં કોઈ દોષ ન હોય અથવા જેનાથી કદી કોઈ ભૂલ ન થઈ હોય. તેથી કોઈની ભૂલ જોઈને ગુસ્સો ના થશો કે તેને ગુરુ પણ ના ઈચ્છશો. બીજાઓને શિખામણ ના આપશો. પોતાના આત્માની શિખામણ માનીને એવા બનવાના શીખો જેઓ બીજાને શીખડાવે છે પરંતુ પોતે શીખતા નથી અને એ શિખામણ પ્રમાણે ચાલતા નથી. તેઓ પોતાની સાથે તથા જગતની સાથે છેતરપિંડી કરે છે. ઉત્તમ સદગુણોનો સંગ્રહ કરવો તે જ સાચી કમાણી છે. સંસારનું દરેક પ્રાણી કોઈ ને કોઈ સદગુણથી સંપન્ન છે, પરંતુ આત્મગૌરવનો સદગુણ મનુષ્ય માટે પ્રભુની સૌથી મોટી દેન છે. આ ગુણની વિભૂષિત મનુષ્ય સંસારના બધા જીવોને પોતાના આત્માની જેમ જોવો જોઈએ. એણે સદૈવ એવો પ્રયત્ન કરવો જોઈએ કે એના મન વચન અને કર્મથી જગતના કોઈ જીવને કલેશ ન થાય. આવી પ્રકૃતિવાળો મનુષ્ય અંતમાં પરબ્રહ્મને પામે છે. એવું માનવું છોડી દો કે ધમકાવ્યા વગર અથવા છળકપટ કર્યા વગર તમારા મિત્ર સાથી સ્ત્રી બાળકો કે નોકર ચાકર બગડી જશે. ખરેખર સાચી વાત આનાથી સાવ જુદી જ છે. પ્રેમ, સહાનુભૂતિ, સન્માન, મધુર વચન, ત્યાગ અને નિષ્કપટ સાચા વ્યવહારથી જ તમે કોઈને પોતાના બનાવી શકો છો. અખંડ જ્યોતિ, જુલાઈ 1947, પેજ નંબર 4 અને 5.